આજે આપણે એક્શનની રમત રમવાના છે હું એક્શન કરીશ અને તમારે મને જવાબ આપવાનો છે આપશો ને જવાબ પહેલા તમારે મારી એક્શન જોવાની છે શું કર્યું મેં ઉઠી બરાબર ને હવે શું કરું છું કહેજો શું કર્યું બ્રશ કર્યું ଚୋପଡ଼ି ବାଛୁ ହଁ ସାଚୀ ହଁ ତମେ ଖୁବ ହସିୟାରୁଛୁ છું હવે શું કરું રાત પડી અને પાછી સુઈ જાઉં છું બરાબર ને તો આવી જ રીતે આપણે આખો દિવસમાં જે કરીએ છીએ તે આજે આપણે જોવાના છે આ એક છોકરી છે તે છોકરીનું નામ છે સંપદા સંપદાનો દિવસ સંપદા આખો દિવસમાં જે કાર્ય કરે છે તે આજે હું તમને બતાવવાની છું સંપદા સવારે ઊઠે છે જુઓ ચિત્રમાં દેખાય છે ને સૂર્ય ઉગ્યો છે અને તે શાળાએ જવા માટે ઉઠી છે બરાબર ને હવે આ બીજો ફોટો બતાવું છું કહો મને શું કરે છે જોયું ને ચિત્રમાં સંપદા શું કરી રહી છે નાસ્તો કરી રહી છે સવારે તમે ઉઠો પછી બ્રશ કરો નવ પછી નાસ્તો કરો છો ને દૂધ પીઓ છો ને તો આ છોકરી પણ એટલે આ છોકરીનું નામ શું સંપદા તે નાસ્તો કરી રહી છે હવે આ ચિત્ર જોઈને મને કહો કે સંપદા શું કરી રહી છે તમે બધા શાળાએ જાઓ છો ને તેવી રીતે આ છોકરી પણ શાળાએ ગઈ છે અને તેના ટીચર ભણાવે છે અને સંપદા શું કરે છે ખબર તેના હાથમાં એક ચોપડી છે એટલે તે શાળામાં વાર્તા વાંચે છે વાર્તા જ વાંચતી હશે કે શું કરતી હશે મને તો વાર્તા બહુ ગમે એટલે હું તો એમ કહું છું કે તે વાર્તા વાંચતી હશે હવે કહો કે શું કરે છે ઝાડ નીચે બેઠી છે તેની થાળીમાં ભોજન છે તો શું કરતી હશે બપોરનું ભોજન કરે છે તમે બપોરે ખાવ છો ને દાળ ભાત શાક રોટલી બરાબર ને બપોરે આપણે જમીએ છીએ તો સવારે તે શાળાએ જાય છે અને બપોરનું તે અત્યારે ભોજન કરી રહી છે અરે આ શું કરી રહી છે દોરડા કૂદી રહી છે તેની ફ્રેન્ડ સાથે બરાબર ને તો તમે પણ આવી રીતે તમારા ફ્રેન્ડ સાથે રમવા જાઓ છો ને તો આ સંપદા નામની છોકરી છે તે પણ સાંજે આવી રીતે તેની ફ્રેન્ડ સાથે રમવા જાય છે આપણે સવારે ઉઠીએ નાસ્તો કરીએ સ્કૂલે જઈએ બપોરે જમીએ પછી થોડી સૂઈ જઈએ અને પછી સાંજે થોડી રમવા જઈએ છે ને તો આ છોકરી પણ તેવું જ કરી રહી છે હવે કહો ચિત્ર પરથી કે તે શું કરતી હશે ભણે છે તમે પણ સ્કૂલમાં તમારા ટીચર જે લેસન આપે તે તમે ઘરે કરો છો ને તો આ છોકરી પણ તેના ટીચરે જે લેસન આપ્યું છે તે કરવા બેઠી છે સાંજે થોડીવાર રમી છે અને પછી લેસન કરવા બેઠી છે બરાબર ને એટલે કે સંપદા ભણી રહી છે હવે રાત પડી ગઈ છે જુઓ સામે ચિત્રમાં તમને દેખાય છે શું દેખાય છે કહો તો ચાંદો અને તારા તો ચાંદો અને ત્યાં તારા ક્યારે હોય દિવસે દેખાય છે ના એ તો રાત્રે જ હોય એટલે આ ચિત્ર પરથી આપણે એવું કહી શકીએ કે રાત પડી ગઈ છે અને સંપદા સૂઈ ગઈ છે તો મિત્રો જોયું ને કે સંપદા આખો દિવસમાં શું કરે છે કહો તો સવારે ઉઠી પછી તેણે સવારનો નાસ્તો કર્યો પછી શાળાએ ગઈ શાળાએ જઈને તેણે વાર્તા વાંચી પછી તેણે બપોરનું ભોજન કર્યું સાંજે રમવા ગઈ રમીને આવીને તેણે લેસન કર્યું એટલે ભણવા બેઠી અને રાત પડી એટલે સોઈ ગઈ તો આ હતો સંપદાનો આખો દિવસ હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે તમે આખો દિવસમાં જે જે કરો છો તે તમારે તમારી મમ્મીને કહેવાનું છે કહેશો ને અને મમ્મી સાથે તેની ઘણી બધી વાતો કરવાની છે આપણે ફરી મળીશું બાય બાય